બ્લોક ઓરા કોઈનમાં દરરોજ 1% વળતરની લાલચમાં ઇન્ટિરિયર ડિઝાઇનરે 51 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. કંપનીના માલિક, દુબઈ રહેતા પાર્ટનર અને અન્ય 3 એજન્ટ સામે ગુનો દાખલ કરાવતા પોલીસે 1 આરોપીની ધરપકડ કરી છે. મળતી વિગત પ્રમાણે સુરતના ભાઠેના ખાતે અમન સોસાયટીમાં સેન્ટ્રલ રેસિડેન્સી ખાતે રહેતા અકરમ મોહમ્મદ સફી સુલતાની ઇન્ટિરિયર ડિઝાઇનર છે. સમાજના એઝાઝ મુલતાની અને તેના ભાઈ કાસિફ મુલતાની સાથે પરિચય થયો હતો. તેઓ ચંપલ અને પડદાની દુકાન ચલાવતા હતા. અચાનક તેઓ વૈભવી લાઈફસ્ટાઈલમાં રહેવા લાગતા આ બંને કઈ રીતે આવી રીતે આગળ વધ્યા તે અંગે તેમણે પૂછપરછ કરી હતી, જેથી બંનેએ અકરમને જણાવ્યું હતું કે તેઓ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરે છે અને ઊંચો નફો મળે છે. ફિરોઝે બ્લોક ઓરા કંપની ચાલુ કરી છે અને રોકાણ કરવા ઈચ્છતા હોય તો તેના ફાર્મ પર જવું પડશે તેવી વાત કરી હતી. ક્રિપ્ટોમાં વોલેટ આઈડી બનાવવું પડશે અને આઈડીથી યુએસ ડોલરથી જનરેટ કરવામાં આવે છે તેવી પણ વાત કરાઈ હતી. ફરિયાદી શ્રી મોહમ્મદ અકરમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલ, જે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીને બ્લોક ઓરા કોઇનમાં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે 51 લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે. જે અનુસંધાને અમે 5 આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ 409, 420, 114 અને જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો નોંધેલ છે. તપાસ હાલ ચાલુ છે. કોસંબાના મહુવેજ રોડ પર હથુરણ ખાતે પામ સિટી ફાર્મ હાઉસ પર તેઓની મીટિંગ થઈ હતી, જે મીટિંગમાં બ્લેક ઓરા કોઇન લોન્ચ કરવા અંગે વાત કરી હતી. જે કોઇનના માલિક પોતે છે અને બીજા પાર્ટનર નીતિન જગત્યાની હોવાની અને તેઓ દુબઈ ખાતે રહેતા હોવાની વાત કરી હતી. કાસિફ અને એઝાઝ સુરત શહેરના મુખ્ય એજન્ટ હોવાનું પણ જણાવ્યું હતું. કંપનીની વિવિધ સ્કીમ જણાવી બ્લોક ઓરા કોઇનને સાંકેતિક ભાષામાં ટેબેકથી ઓળખવામાં આવે છે તેવી પણ વાત કરી હતી. હવે આઈડીઓ બનાવી અને એમાં રકમ જે ફરિયાદીએ જણાવ્યું છે એ મુજબ 51 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ છે. વિશેષ આઈડીની અને અન્ય જે ઓનલાઈન બાબતેની જે ચીટિંગ કરવાની મેટર છે એ અનુસંધાને હાલ તપાસ ચાલુ છે. શક્ય છે કે કદાચ આંકડો આ વધી પણ શકે. કંપનીની વેબસાઇટ ચાલતી હોવાનું કહી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ એઝાઝ મુલતાનીની કાલીપુલ ખાતે ઓફિસ જઈ 5000 યુએસ ડોલરવાળી સ્કીમમાં રોકાણ કરવાની તૈયારી બતાવી હતી. તેમની આઈડી બની ગઈ હોવાનું અને રોજિંદા 1% વળતર જમા થશે તેવી પણ વાત કરી હતી. દરરોજ 1% વળતરની લાલચમાં $20 USDTથી લઈ $5000 USDTવાળી સ્કીમમાં 13 આઈડી થકી લગભગ 51 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. ભેજાબાજો દ્વારા વેબસાઇટ બંધ કરી દેવાઈ હતી. વળતર તો ઠીક, મૂળ પૈસા પણ આપ્યા નહોતા. કોઇનના એક્સચેન્જના નામે પણ ઉલટા ચશ્મા પહેરાવ્યા હતા. આખરે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ફરિયાદીને એને ત્યાં એ લોકો વિસ્તારમાં રહેતા હતા એનું સંધાને પણ એકબીજાના પરિચયથી અને મિત્રોની એડવાઇસથી પોતે આ બાબતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની એ લોકોને વિશ્વાસ આપવામાં આવેલ. ઇકોસેલે ફિરોઝ દિલાવર મુલતાની, નીતિન જગત્યાની, એજન્ટ કાસિફ આરિફ મુલતાની, એઝાઝ આરિફ મુલતાની અને જાવેદ ધીરુ મુલતાની સામે ગુનો નોંધ્યો હતો. જે પૈકી ગુનાની તપાસ કરી રહેલી ઇકોસેલ પોલીસે જાવેદ ધીરુભાઈ મુલતાનીની ધરપકડ કરી છે. આરોપીના આગામી 3 તારીખ સુધીના રિમાન્ડ મેળવાયા હતા. અન્ય રોકાણકારો ભોગ બન્યા હોવાની દિશામાં પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.